સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને હું બહુ ખૂબ ખૂબ સહર્ષ આવકારું છું અને સ્વીકારું છું ભારત સરકારના બંધારણમાં બાબાસાહેબ આંબેડકરની જોગવાઈ મુજબ જે કંઈ દ્રષ્ટિ મુજબ ભારતના પછાત વર્ગો માટે રિઝર્વેશનની જોગવાઈ કરવામાં આવી હતી તેમાં આર્થિક રીતે નબળા વર્ગની અનામતની માંગણી માટે પાટીદાર આંદોલન થયું અને સમગ્ર દેશના ઈડબ્લ્યુએસના તમામ લોકોને આ લાભ મળતો ચાલુ થયો ત્યારે હું આ નિર્ણયને ખૂબ ખૂબ આવકારું છું અને સ્વીકારું છું ઠીક રીતે જે લોકો પછાત છે એના માટે ગુજરાતની અંદર પાટીદાર આંદોલન થયું હતું એ પાટીદાર આંદોલનની અંદર આર્થિક રીતે જે પછાત છે એ લોકોને અનામત મળે એવી વાત યુવાનોએ કરેલી અને એની અસર આખા દેશમાં પડી અને સરકારે પણ એને સ્વીકાર્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ એનો ચુકાદો આપ્યો છે તો બહુ સારું છે જેથી કરીને સવર્ણોની અંદર જે આર્થિક રીતે પછાત છે એ લોકોને એનો લાભ મળે એટલે અમે ખૂબ આપકારી છે નામદાર સુપ્રીમ કોર્ટે આજે ઈડબ્લ્યુએસ નો ચુકાદો જે આપ્યો છે એ ચુકાદાને હું વધાવું છું કારણ કે આર્થિક રીતે પછાત બધા સમાજની અંદર વર્ગમાં હોય છે એ લોકોને અનામતનો લાભ મળે અને અમે લોકો જે બે હજાર ચૌદથી સત્તર સુધી લડ્યા અને ત્યારબાદ આ લડતને સફળતા મળી એના માટે મને વિશેષ ગૌરવ છે કે છેવાડાના ગરીબ વ્યક્તિને પણ અનામતનો લાભ મળશે